पन्यास श्री भद्रंकर विजय जी महाराजे बहुत सरस रस्तो बताया। प्रभुना दर्शन करता जो आनंद ना आवे तो ड्रामा करो, ड्रामा में समझो, ड्रामा जेवा भगवान देखाय ने एटले बे पग ऊंचा करी आम थई जवा, बे हाथ आम पोड़ा करवानी, बे आंखों ने पोड़ी करी देवानी और चेहरा ऊपर हम स्माइल लावी देवानो। आहा अनंत काल में प्रभु मने तारा दर्शन नथी थया, आजनो मारो दिवस धन्य बनी गयो, आजे प्रभु तारा दर्शन। तमे कहो मारा साहब अंदर आवु काई ने होने बार आवु बधु ड्रामा करिए तो आ नाटक ना कहवाय? आम तो घणा नाटक करो छो, जे मेहमान मां तमने इंटरेस्ट ना होय पण ए जो आव्यो होय भाई हवे अहींयाथी कोईने जवानुं नहीं। જે મહેમાનમાં તમને ઇન્ટરેસ્ટ ના હોય ને એ મહેમાન આવે તો પણ તમારે આમ નાટક તો કરવું પડે। હા કેટલા વખતે આવ્યા, હવે રોકાજો, ખબર છે કે ઓલા રમવાનો જ કરવો છે, તો બહારથી શું બોલીશ। વર્ષો પહેલા એક નાટક આવ્યું હતું, કયું, જેમાં સુજાતા મહેતા યાદ આવ્યું? આ મુંબઈમાં વધારે ચાલતું હતું, ચિત્કાર નામનું એક નાટક આવ્યું હતું, સુજાતા મહેતા એની હિરોઈન હતી અને એક દિવસે પોતાના ફેમિલી ડોક્ટરને બતાવવા ગઈ। ડોક્ટરે કીધું બેન નાટકના જે પ્રયોગ કરો છો ને હવે એમાં કંટ્રોલ કરો, વર્ષમાં 50થી વધારે નહીં કરતા, દિવસમાં 1થી વધારે નહીં કરતા, કારણ એટલું જ કે મેં તમારું નાટક જોયું છે અને મેં જોયું તમે એમાં પાગલપણનો રોલ ભજવો છો, એ રોલ ભજવતી વખતે તમે એટલા ઇન્વોલ્વ થઈ જાઓ છો કે જો હવે તમે રોજના બે બે પ્રયોગ ચાલુ રાખશો તો એક દિવસ સાચે તમે પાગલ થઈ જશો। પાગલપણાના રોલમાં જો ઇન્વોલ્વમેન્ટ આવી જાય અને રિયલી પાગલ બની જાય, ભગવાનની પાછળ આપણે પાગલ બનીએ, આપણે ભગવાન બની શકીએ કે ના બની શકીએ? જીનની ભક્તિ કરતા કરતા અરિહંતના ધ્યાને અરિહંત બન્યો। આવો આ એ પરમાત્મા છે જેના દર્શને આજે હજારો લાખો કરોડોને તાર્યા છે। એક માછલાને પણ જો માછલા આકારના ભગવાનના દર્શન થઈ જાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય। આપણે માછલા નથી, આપણે કોણ છીએ? માણસ છીએ, એમાં પણ પ્રભુના શાસનને પામેલા છીએ અને રોજ સવાર પડે આપણા જિનાલયમાં જઈ આપણે પ્રભુના જો ભાવપૂર્વક દર્શન કરીએ ને તોય આપણું મિથ્યાત્વ ધોવાઈ જાય, આપણું સમ્યક દર્શન નિર્મળ થાય। આવો આપણે બધા બોલશું, જ્યાં તમારા મુખના દર્શન આંખડી, હકીકતમાં આંખડી હરખાવી જોઈએ હો, મારે સર ચહેરો હરખાય, આંખડી કઈ રીતના હરખાય? બસ એ આંખ વિકસ્વર થાય ને, આમ પોળી થાય ને પ્રભુની સામે। અત્યારે મહારાજ એક વખત બહુ સરસ વાત કરી કે તમે ભગવાનના દેરાસરમાં જાઓ ત્યારે એવી રીતે દર્શન કરો કે મારી જિંદગીના પહેલા દર્શન। શિખરજી પહેલી વખત ગયા ત્યારે કેવા હતા, કેવા દર્શન, કેવા ભાવ? કોઈ પણ તીર્થમાં જયારે પહેલી વખત જાઓ છો ત્યારે કેવા ભાવ હોય? પાલીતાણા જો યાદ હોય તમને કે તમે પહેલી વખત ગયા ત્યારે કેવા ભાવ હતા? રોજ દેરાસરમાં જાઓ ત્યારે એવો ભાવ લાવો, ભગવાન પહેલી વખત તારા દર્શન કરું છું, અને નીકળો ત્યારે એવો વિચાર કરો કદાચ આજે મારા છેલ્લી વખતના દર્શન છે। અંદર જાઓ પહેલી વાર, બહાર આવો છેલ્લી વાર, આ વિચાર કરશો ને તમારા દર્શનના ભાવ બદલાઈ જશે।